આજેનો આપણે ભાગ જોઈએ છીએ બીજો ભાગ પહેલામાં શું જોયું તો કે જયશંકર છે એ પોતે સ્ત્રીઓના પાત્રો ભજવે છે નાટકમાં બરાબર 12 વર્ષની ઉંમરે જુગલ જુગટુ કરીને જે પાત્ર માં એક લલિતાનું પાત્ર ભજવે છે એ નોંધપાત્ર હોય છે જુગલ જુગારી કરીને જે નાટક હોય છે એમાં હવે એ લલિતાના પાત્ર ભજવતી વખતે ખૂબ એવો સારો પ્રતિસાદ છે એને લોકોમાંથી મળે છે પણ એ જે લલિતાનું પાત્ર ભજવે છે એ લલિતાનું પાત્ર ભજવવા માટેની પ્રેરણા એને ક્યાંથી મળે છે તો કે બાપુલાલ છે જે એના શેઠ છે એના એક સંબંધી છે કે જે પાછળથી એની પુત્રવધુ બનવાના હોય છે ગુલાબ કરીને બરાબર એ ગુલાબનો આપે રૂપ ચરિત્ર ચિત્રણ છે એ લલિતામાં ઉતારે છે જયશંકર એનું ઉપનામ સુંદરી છે સૌભાગ્ય સુંદરી નામના નાટકની તૈયારી જયશંકર છે એ કરતા હોય છે પણ એ નાટકમાં સુંદરીનું પાત્ર ભજવવા માટે ઘણી બધી સ્ત્રીઓને જોઈ અને એના હાવભાવને નોટ કરી અને એ પોતાના સુંદરીના પાત્રમાં ઉતારી શકે એવું એ તૈયારીમાં લાગી જાય છે એ સમય દરમિયાન બાપુલાલ છે એની પાસે સરસ્વતી ચંદ્ર જે નવલકથા છે એનો ભાગ 4 બાર પડે છે તો એ વાંચતા હોય છે એ દરમિયાન લેખક છે જયશંકર એને પણ સરસ્વતી ચંદ્ર નવલકથામાં રસ પડે છે અને એ નવલકથા વાંચવા માટે એ બાપુલાલ પાસેથી નવલકથા લે છે બરાબર આપણે ત્યાં સુધીનું જોયું હતું કે સરસ્વતી ચંદ્ર છે એ વાંચવાની શરૂઆત કરે છે શરૂઆતમાં એ બધા પાત્રોને સમજતા એને વાર લાગે છે પણ જ્યારે જ્યારે પાત્રોને જુએ છે સ્ત્રી પાત્રોને ખાસ એટલા માટે કે એમાં જે સ્ત્રી પાત્રો છે એનું આબેહૂબ ચરિત્ર ચિત્રણ એમાં જોઈ અને એ સુંદરીમાં ઉતારવા માંગતા હતા સુંદરીની શોધ આપણું પાઠનું નામ જ એ છે કે એ જે પાત્ર ભજવવાના છે એમાં જે સ્ત્રીનું પાત્ર ભજવવું છે એ કયા આધારે ને કેવો હાવભાવ એ પાત્રમાં આપે સુંદરીમાં બરાબર એના માટે સરસ્વતી ચંદ્ર છે એના બધા જ પાત્રોને એ આલેખી લે છે પેજ નંબર 28 ઉપર જોઈએ આપણે છેલ્લેથી બીજો પેરેગ્રાફ પેલી કુસુમ સુંદરી હવે સરસ્વતી ચંદ્રની અંદર જે જે પાત્રો આવે છે એ પાત્રોના નામ આપેલા છે કુસુમ છે એ મેઇન પાત્ર હોય છે સરસ્વતી ચંદ્રમાં કુસુમ ગુણ સુંદરી તેમજ અલક કિશોરી સૌભાગ્ય દેવી મેના રાણી ચંદ્રાવલી મૈયા એ સર્વ પાત્રોએ મારા મન ઉપર ભારે અસર કરી સ્ત્રી પાત્રો છે અને પોતે સુંદરીના પાત્રની શોધમાં હતા એટલે આ પાત્રો છે એને આકર્ષે છે તેમના નારીત્વની મારી ઉપર ઘેરી છાપ પડી ગુજરાતની જે નારીની શોધમાં હું હતો તેના અહીં દર્શન થતા હું તો અલૌકિક સૃષ્ટિમાં વિહરવા લાગ્યો અલૌકિક એટલે કે અદ્ભુત શું કામે તો કે એને જે પાત્રોની શોધ હતી બરાબર સુંદરી માટે એ પાત્રના જે હાવભાવ છે એ નવલકથા વાંચે છે સરસ્વતી ચંદ્ર એના આધારે એને સુંદરી માટેની ઘણી બધી માહિતી છે એ મળી જાય છે મને સમજાય કે હું જે સુંદરીની શોધમાં છું એ તો આ નવલના પાને પાને આલેખાયેલી છે એટલા માટે કે દરેક સ્ત્રીમાં એને સુંદરીના દર્શન થાય છે એના અભ્યાસ માટે મેં એક નવી રીત શોધી કાઢી કોના અભ્યાસ માટે તો કે જે સુંદરી છે એની શોધ કરવાની છે એના અભ્યાસ માટે નવલકથાકારે આ પાત્રોના કરેલા વર્ણન પ્રમાણે અરીસાની આગળ હું નવલકથાને લઈને મોટેથી વાંચતો અને પાત્રોનો અભિનય અરીસામાં જોતા જોતા ભજવતો હતો નવલકથા વાંચી લીધી અને એના જે સ્ત્રી પાત્રો હતા એ પાત્રોને વાંચે છે અને એ પાત્રોના અભિનય પોતાનામાં લાવી અને અરીસાની સામે જોઈને એમાં ઉતારે છે અને એ દ્વારા પાત્રોના હૃદયના ભાવ સાથે મારા ભાવનું સમત્વ મતલબ કે લાગણીના ભાવ પ્રાપ્ત કરવા મસ્તો હતો કે એ જે પાત્રો છે એમાં જે ભાવ છે એ જ ભાવ હું મારા પાત્રમાં લાવતો હતો અને એની લાગણીને છે એ સમજવું એટલે કે મિક્સ કરતા હતા એ ભાવો સુધી પહોંચતા હતા આ અભ્યાસનું મારું પૂરતું પરિણામ એ આવ્યું કે કુસુમ સુંદરીની ભૂમિકા ભજવવાનો મને મનોરથ જાગ્યો મનોરથ એટલે ઈચ્છા
થોડા વર્ષ પછી અમારી મંડળી વાળાઓએ સાક્ષર શ્રી ગોવર્ધનરામ ભાઈને સરસ્વતી ચંદ્રનું નાટ્ય રૂપાંતર કરી આપવાની વિનંતી કરી. કોણ છે? તો કે ગોવર્ધન રામભાઈ મંડળી વાળાઓને, લેખકની એની જે નાટક મંડળી હતી એ ગોવર્ધનભાઈને સરસ્વતી ચંદ્રનું નાટ્ય રૂપાંતર થાય, જે નવલકથા આલેખી છે એનું નાટ્ય રૂપાંતર થાય એવી ઈચ્છા દર્શાવે છે. તે જ પ્રસંગે તેમણે સામેથી સરસ્વતી ચંદ્ર અને કુમુદ તરીકેની અનુક્રમે બાપુલાલ નાયક અને મારી છબીઓ નવલકથામાં મૂકવા માટે માંગી. જે નાટ્ય રૂપાંતર કરવાનું છે એ નાટ્ય રૂપાંતરમાં જે મેઇન પાત્ર છે સરસ્વતીનું અને કુમુદનું, એ કુમુદના પાત્ર માટે લેખક એટલે કે જયશંકરને એ જગ્યાએ મૂકીને વિચારવામાં આવે છે કે કુમુદનું પાત્ર છે જયશંકર સારી રીતે ભજવી શકે એમ છે. કોઈ કારણથી અમારી છબીઓ અમારી મંડળીવાળાઓએ એમને મોકલી જ આપી નહીં. એના જે મંડળીવાળા છે નાટક મંડળીવાળા એ ગોવર્ધનભાઈને એની એ છબીઓ મતલબ કે જે હાવભાવથી એ લોકો નાટક ભજવી શકશે, કુમુદનું પાત્ર છે જયશંકર સારી રીતે ભજવી શકશે એ હકીકત ગોવર્ધનભાઈ સુધી પહોંચાડતા જ નથી નાટક મંડળીવાળા. પરંતુ કેટલાક સમય પછી ગોવર્ધન રામભાઈએ સરસ્વતી ચંદ્રના નાટ્ય રૂપાંતરનો પહેલો અંક અમારી મંડળીને મોકલી આપ્યો. કેટલાક સમય પછી ગોવર્ધનભાઈ છે એ સરસ્વતી ચંદ્રના નાટ્ય રૂપાંતરનો પહેલો અંક છે એ મોકલી આપે છે કે આ અંકના આધારે તમે નાટ્ય રૂપાંતર કરી શકો છો એમ. આ અંકમાં તેમણે સરસ્વતી ચંદ્ર ભાગ ચોથામાં આવતા ઘેલી મારી કુસુમ વાળા પ્રસંગ પછી વાર્તાનો તંતુ લંબાવીને વસ્તુ મૂક્યું હતું. જે અંક મૂક્યો મોકલાયો અહીંયા નાટક મંડળીને એ કયો હતો? તો કે ભાગ ચાર પછી આવતી ઘેલી મારી કુસુમ, બરાબર, એ વાર્તાને લંબાવી દીધી હતી પાછળથી. તંતુ એટલે કે તાર, લંબાવેલી વાર્તા છે એ અંક મોકલે છે અહીંયા. તેમાં સરસ્વતી ચંદ્રની ચોપાટી ઉપર ભાષણ કરતો અને લોકહિતની વાતો કરતા આલેખ્યો હતો. જે અંક નાટક ભજવવા માટે મોકલેલો હતો એ અંકમાં જે મેઇન પાત્ર છે સરસ્વતી ચંદ્ર, એ સરસ્વતી ચંદ્રને કેવી રીતે એમાં આલેખન કરેલું હતું કે દરિયાની ચોપાટી ઉપર એ ભાષણ કરે છે અને ભાષણનો મુદ્દો શું હોય છે? તો કે લોકહિત, બરાબર, એ રીતે એને દર્શાવેલા છે સરસ્વતી ચંદ્રને. એટલું મને અત્યારે યાદ છે. ગમે તે કારણે અમારી મંડળીવાળાને આ નાટક મુંબઈની પ્રજાને ગમશે નહીં એમ લાગવાથી ભજવાનું રૂઝ્યું નહીં. જે ભાગ મોકલેલો હતો, હા, જયશંકરને નાટક કરવાની ઈચ્છા હતી પણ કુમુદનું પાત્ર એને ભજવાની ઈચ્છા હતી. જે અંક નાટક ભજવા માટે મોકલે છે એમાં એવું કોઈ રસ ઉત્પન્ન થાય, લોકોને રસ પડે નાટકમાં એવા કોઈ ભાવો નથી હોતા, એટલે નાટ્ય મંડળી છે એને એવું લાગ્યું કે મુંબઈની પ્રજા છે એ આ નાટકને ગમાડશે નહીં, એટલે એ નાટકને આગળ ધપાવતા જ નથી. આથી કુમુદ થવાનો મારો મનોરથ મનમાં જ રહી ગયો. મનોરથ એટલે ઈચ્છા, કુમુદનું જે પાત્ર ભજવવાનું હતું એની ઈચ્છા લેખકને મનમાં જ રહી જાય છે. સાથે સાથે તેની ભજવણીનો મારો અભ્યાસ પણ અધૂરો જ રહી ગયો, કેમ કે આગળ જોયું કે ઘણી બધી સ્ત્રીઓના નિરીક્ષણ કરતા હતા પાત્ર ભજવવા માટે. તો હવે કુમુદનું પાત્ર ભજવવાનું જ નથી, એટલે કુમુદનું પાત્ર ભજવવા માટેનું જે સ્ત્રી નિરીક્ષણ થતું હતું એ અભ્યાસ પણ લેખક અધૂરો જ મૂકી દે છે. આ ઉપરાંત મારા અભ્યાસ માટે સરસ્વતી ચંદ્રમાં બુદ્ધિપ્રકાશ માસિકનો ઉલ્લેખ થયો છે એટલે હું બુદ્ધિપ્રકાશ મેળવીને વાંચવા લાગ્યો. સરસ્વતી ચંદ્ર નો ભાગ છે બુદ્ધિપ્રકાશ નામનું જે માસિક દર મહિને બહાર પડતું અંક છે એમાં પ્રકાશિત થવાનું હતું, એટલે એ બુદ્ધિ પ્રકાશ નામનું અંક લઈ અને લેખક વાંચવા લાગે છે. મને જેટલો સમય મળતો હતો તેમાં ગુજરાતી નવલકથાઓ, કાવ્યો, નિબંધો વગેરે સાહિત્યના પુસ્તકો વાંચવામાં ગાળતો હતો. એના માટે કે એને જે જે નાટકો ભજવાના છે એ નાટકો ઉપરથી પાત્રોની માહિતી મળી રહી હતી, એટલે જે કંઈ સમય એને મળે છે જયશંકર એ સમય દરમિયાન એ ગુજરાતી કાવ્યો, નાટકો, નિબંધો વાંચવામાં વિતાવે છે. આ રીતે મારો અભ્યાસ હું વધારતો હતો અને મારી અભિનયની ગૂંચો હું ઉકેલતો હતો. ગૂંચો એટલે કે આટી ઘૂટી, જે કાંઈ એને ક્યારેક એવું લાગે કે આ પાત્રને હું કઈ રીતે ભજવીશ. યાદ કરો જ્યારે જુગલ જુગારીમાં લલિતાનું પાત્ર ભજવાનું હતું ત્યારે લેખક અવઢળમાં હતા કે હું કોના આધારે આ પાત્ર ભજીશ, પણ છેવાય ગુલાબને જુએ છે.
તો એને લલિતાનું પાત્ર યાદ આવી જાય છે. હુબહુ ગુલાબનું ચરિત્ર ચિત્રણ હું લલિતામાં ઉતારી શકું છું. બરાબર, એ રીતનો અભ્યાસ કરે છે. વળી સૌભાગ્ય સુંદરની સુંદરીની ભૂમિકાને વધુ જીવંત બનાવવા શેક્સપિયરની ડેસ્ટિમોના અને માલતી માધવની માલતીનો અભ્યાસ મેં કરી લીધો છે. શેક્સપિયર કોણ છે? તો કે અંગ્રેજના નાટ્યકાર અને કવિ છે. બરાબર, પોતે સૌભાગ્ય સુંદરી આપણું જે ઉપનામ અહીં સુંદરી પડ્યું છે એ માટે ઈ કઈ શબ્દ હતા? સૌભાગ્ય સુંદરી નાટક છે ભજવવાના હોય છે, નાટકમાં એ સુંદરીનું પાત્ર કરવાના હોય છે. એના માટે ઘણા વર્ષોથી અભ્યાસ કરે છે અને એના માટે જ આના ચેપ્ટરનું નામ પડ્યું છે સુંદરીની શોધ. એ જે પાત્ર ભજવવાના છે એ પાત્રની એને ક્યાંથી શોધ મળી જશે, મતલબ કે અભિનય કરવા માટે પાત્રની પ્રેરણા એને ક્યાંથી મળશે? બરાબર, એ ઘણા ટાઈમથી શોધ ચલાવતા હોય છે. તો સૌભાગ્ય સુંદરી છે એની ભૂમિકાને વધુ જીવંત બનાવવા માટે શેક્સપિયર એટલે કે અંગ્રેજી કવિ છે એની મધુમાલતી અને ડેસ્ટિમોના એ નાટકોનો અભ્યાસ કરે છે. આ બધાને પરિણામે મારા મનમાં ભજવણીનો એક ચોક્કસ ક્રમ ઊભો થતો હતો. મારે કહેવું જોઈએ કે 6 માસને અંતે જ સુંદરીની ભૂમિકાને પૂરેપૂરી સમજીને ભજવતા થઈ ગયો. તો પણ છ મહિના જેટલો સમય લાગ્યો. 6 મહિનાના સમય દરમિયાન એ સુંદરીના પાત્રને સમજી જાય છે અને 6 મહિના પછી એ પાત્ર ભજવવા માટે તૈયાર પણ થઈ જાય છે. સમાજની બહેનો સુંદરીનું અનુકરણ કરતી હતી. જ્યારે એ નાટક પછી બજારમાં મુકાય છે ત્યારે સુંદરીનું પાત્ર એટલું બધું પ્રચલિત થઈ જાય છે. તો કે સમાજની બહેનો છે એ સુંદરીના પાત્રોનું અનુકરણ કરતી, એનો પહેરવેશ કેવો છે, એની હાલચાલ કેવી છે, એની બોલી કેવી છે, બરાબર, એના આધારે એનું અનુકરણ કરે છે. પણ ખરી રીતે આ બધું જ મારું ગુરુ કહું તો ચાલે તેવી બહેનો પાસેથી જ શીખ્યો છું. સુંદરી માટેની જે કાંઈ એનામાં પ્રતિભાવો ખીલીને બહાર નીકળ્યા હતા એ માટે એના ગુરુ કોને કહે છે લેખક? તો કે સમાજની જે સ્ત્રીઓ પાસેથી એ હાવભાવ શીખા એનો આભારી છું અને તેમાં મારી સમજ ઉમેરીને તેમને હું પાછો આપતો હતો. લોકો તેને કલાનો નમૂનો સમજીને સ્વીકારતા હતા. મેં એની પાસેથી લીધું અને થોડું ઘણું મારી સમજ પ્રમાણે મેં એ પાત્રને જીવંત કર્યું અને એ કલાનો સારો નમૂનો તરીકે મેં સમાજમાં પ્રસ્થાપિત કર્યો. આવી બહેનો જ્યારે મુંબઈની ચોપાટી ઉપર ફરવા નીકળતી અને હું તે વખતે મારા શુભેચ્છક મિત્રો સાથે ગાડીમાં જતો હો ત્યારે આવી ત્યારે તેમાંથી કોઈ બોલી ઉઠતું, જો પેલી સુંદરી છે, અને મારા સામે જોઈને હસતા અને ઈશારામાં એમ સમજાવતા કે આ સુંદરીનું જ અનુકરણ થઈ રહ્યું છે, ત્યારે હું નમ્રપણે હસતો અને મનમાં સંતોષ અને રોમાંચ અનુભવતો. સુંદરીનું પાત્ર ભજવી લીધા પછી લેખક જ્યારે મુંબઈની ચોપાટી ઉપર ગાડીમાં લઈ અને પોતાના મિત્રો સાથે કેવી રીતે ફરવા જાય છે ત્યારે ત્યાં જે સ્ત્રીઓ રહેલી છે સ્ત્રીઓ લેખકને જોઈ અને એની સામે જોઈને ઈશારાથી એવું કહે છે કે આ સુંદરી છે. સૌભાગ્ય સુંદરીમાં જેને સુંદરીનું પાત્ર ભજવેલું છે એ સુંદરી જાય છે અને લેખક એની સામે જોઈને હસે છે. બરાબર, અને સંતોષ પામે છે કે પોતે જે પાત્ર ભજવું છે એનું અનુકરણ સમાજમાં આટલું થઈ ગયું છે, પોતે જે કામ કર્યું છે એ કામનો સંતોષ અનુભવે છે. અને રંગભૂમિના આ જાતના વિજયથી સંતોષ અનુભવતો હતો. વિજય એટલે કે પોતે જે જીત હાંસલ કરી છે કે પોતાનું પોતે પુરુષ હોવા છતાં સ્ત્રીનો પાત્ર સમાજમાં જીવંત કરીને બતાવ્યું છે એ માટે થઈને પોતે છે એ રોમાંચ અનુભવે છે અને સંતોષ પણ પામે છે. સૌભાગ્ય સુંદરી નાટકની રજૂઆત બીજા દિવસથી જ ઘણા પ્રેક્ષક નાટકની શરૂઆતના ઘણા દિવસથી જ પ્રેક્ષકો મને ભેટ સોગાદો આપી ગયેલા. એટલું સરસ એ નાટક છે ગયું છે કે એના જે શુભેચ્છકો છે પ્રેક્ષકો એ લોકો એને ઘણી બધી ગિફ્ટ આપી જાય છે. આ વખતે મને એક જ વાત સમજાયેલી કે સ્ત્રીના શ્રેષ્ઠ ભાવોનું પ્રદર્શન લોકોને પ્રિય છે અને આ પ્રગટેલી ચેતનાને અજ્ઞાત રીતે મને અનુકરણ કરતો કરી મૂકેલો. અજ્ઞાત એટલે કે પોતે મનમાં ક્યાંક ને ક્યાંક વિચારો બહાર નીકળ્યા હતા પણ મનમાં દબાયેલા હતા કે પોતે વધારે જ્યારે સમાજમાં બહાર નીકળે છે ત્યારે સ્ત્રીઓના હાવભાવને જોઈ અને એનું અનુકરણ કરે. એ એટલા માટે કે જ્યારે બીજું કોઈ પાત્ર ભજવવાનું આવે તો એ પાત્રને સારી રીતે ભજવી શકે. આ સફળતાની પાછળ ઈશ્વરીય કૃપા પણ ઘણી હશે એમ માનું છું.
एक क्षण जयर जयशंकर स्त्री नो पोशाक धारण करो त्यारे एक पुरुष जाने स्त्री में बोलनातो होय एम मने लागे। घणा समय सुधी जयशंकर खुद भूली जाय छे पोते पुरुष छे अने स्त्री नो पात्र भजवे छे। आ ईश्वरीय संतोष हशे क्यां, ईश्वरीय कृपा हशे जेनाथी नाटक छे बधुं सफळ वधारे गयुं, पण पोते एक क्षण माटे क्यारेक क्यारेक भूली जाय छे के पोते जयशंकर छे। पुरुष नो स्त्री में रूपांतर के अवांतर नहीं, अवांतर એટલે કે અંદર થી, पुरुष नो स्त्री में रूपांतर એ અંદર થી નથી, પરંતુ સ્ત્રી ના ભાવો ના પ્રગટીકરણ માટે કડા સ્વરૂપ ઘડવાનો પરમ પુરુષાર્થ પોતે જે મહેનત કરેલી છે એ સ્ત્રી ના પાત્ર ને કેવી રીતે જીવંત કરવું એ જે મહેનત છે એનું ફળ છે એમ કે છે। मैं मारा माथी एक सुंदर नव यौवन यौना ने छूटी पड़ता छु। लेखक खुद अनुभवे छे हूं एक पुरुष छु छतां एक नव यौना एक युवती छे एना जे हाव भाव छे जे रूप छे मारा शरीर माथी बार छूटू पड़ता जाऊं छु, मतलब के पुरुष होवा छतां पण एना मां स्त्री लागणी ना तत्वो भरेला छे एवो ए अनुभव छे। जेना घाटीला मदभर एटले के नशीला અંગોમાંથી યૌવન નીકળે છે, જેની છટામાંથી સ્ત્રીનું લાવણ્ય મહેકી ઉઠે છે, લાવણ્ય એટલે સુંદરતા। જયશંકર પોતે પુરુષ હોવા છતાં પોતાના શરીરના હાવભાવ એવા આપે છે કે જાણે કે સ્ત્રીની સુંદરતા એમાંથી નીકળતી હોય, જેની આંખોમાંથી સ્ત્રી સહજ ભાવો ઉભરાયા કરે છે, જેની ચાલમાં ગુજરાતણનો ઠસ્સો પ્રગટે છે, સ્ત્રીના હાવભાવ દેખાય છે અને એક ગુજરાતણ છે એનો ઠસ્સો એટલે કે જુસ્સો છે પણ જયશંકરના પાત્ર દરેક પાત્રમાં જોવા મળે છે। જે પુરુષ નથી એકમાત્ર સ્ત્રી છે, જયશંકર છે એ પુરુષ છે, પણ જયશંકર ખુદ ભૂલી જાય છે કે જ્યારે સ્ત્રીનું પાત્ર ભજવે છે ત્યારે પુરુષ છે, એ માત્ર ને માત્ર પોતાની જાતમાં સ્ત્રીનો અનુભવ કરે છે। સ્ત્રી જ છે એવી એક છબી મેં અરીસામાં જોઈ, એ સૌભાગ્ય સુંદરી કે કુમુદ સુંદરી, એક એવી સ્ત્રી જયશંકર એવો અનુભવે છે કે મેં અરીસામાં મારી અંદર જોઈ એ સૌભાગ્ય સુંદરી હતી કે કુમુદ સુંદરી, કેમ કે એને બેનો અભ્યાસ કર્યો હતો સરસ રીતે। અંતરનો પ્રતિબિંબ પાડતો અરીસો બોલ્યો, આ જયશંકર નથી, જે પાત્ર હોય પણ અરીસો સામે એનું પ્રતિબિંબ એવું પાડે છે કે અત્યારે અરીસામાં જયશંકર ઉભેલો છે પણ એ જયશંકર નથી, એનામાં ઘણું પરિવર્તન આવેલું છે। લજ્જાથી ગરબી ગુજરાતણ છે, શરમથી લાલિત્ય ઓઢી લેતી હોય એવી ગુજરાતણ છે, એ લહેકો એ અભિનય એ કામણ શરીરના અંગ પ્રત્યંગમાં મધુર જણજણાવી પેદા થઈ ચાલી ગઈ। જયશંકર અરીસામાં જુએ છે ત્યારે એવું વિચારે છે કે આ સામે જયશંકર નથી પણ કોઈ એક સ્ત્રી ઊભી છે કે જેના સ્ત્રીમાંથી લજ્જા લાવણ્ય છે કામણ છે એ નીકળી ગયા છે। ઘડીભર મને એમ થયું કે હું પુરુષ નથી જ નથી જ, જયશંકર અરીસાની સામે જોઈને ઉભા રહી છે ત્યારે વિચારે છે કે હું પુરુષ નથી, સ્ત્રી થતા મને સહજ સંકોચ શરૂઆતમાં થયો હતો, હવે એમ જ લાગ્યું કે હું સ્ત્રી જ છું, ત્યારે સ્ત્રીનું પાત્ર ભજવાનું હતું ત્યારે શરૂઆતમાં મને સંકોચ થતો હતો એમ કે છે, પણ હવે એવું લાગે છે કે હું પુરુષ નથી સ્ત્રી જ છું, એટલું સ્ત્રીનું પાત્ર સુંદરીનું પાત્ર છે જયશંકર પોતાનામાં ઓઢી લે છે, એટલા ઓતપ્રોત થઈ જાય છે સ્ત્રીના પાત્રમાં। આ અવાંતર પ્રક્રિયા એ જ મને, અવાંતર એટલે કે અંદરની પ્રક્રિયા, જયશંકરના માઇન્ડમાં પણ એના શરીરમાં પણ આટલી ફેરફારો એવા થવા લાગે છે કે અંદરની પ્રક્રિયાના હિસાબે પોતે ખુદ એવું સમજે છે કે પોતે હવે સ્ત્રી છે, મારામાં રહેલા નટને સાકાર થવામાં મારી યાદ આવી, અંદરથી જ્યારે એને એવું થાય છે કે હું સ્ત્રી છું, ખરેખર એ ભાવ જ રંગમંચ ઉપર સ્ટેજ ઉપર એક નટ એટલે કે જે નાટક ભજવનાર વ્યક્તિ છે એને સારી રીતે એ નાટક ભજવવામાં એની દોસ્તી નિભાવે છે, પરંતુ અવસ્થાની અનુભૂતિને ઝીલનારો અને અનુભવનો પ્રેક્ષક વર્ગ ન હોત તો મારા હજારો પ્રેક્ષકોએ મને સુંદરી બનાવ્યો છે એ વાતની હું સર્વજ્ઞ નોંધ લઉં છું, કદરદાન પ્રેક્ષકો વગેરે માત્ર એટલો અટલો જયશંકર
મારા જે જે કાઈ લોકોએ મને સુંદરી તરીકે સ્વીકાર્યો છે એ દરેકની હું નોંધ લઉં છું, બરાબર, પોતે આભાર વ્યક્ત કરે છે અને એ પ્રેક્ષકોની હું કદરદાન છું, મતલબ કે હું કદર કરું છું. પણ કદર કરવા વાળો કોણ છે? જયશંકર એકલો. સુંદરીના પાત્રને સાથ નિભાવનાર જયશંકર હતા, પણ સુંદરી તરીકે સ્વીકારનાર સામે કોણ હતા? પ્રેક્ષકો. જયશંકરને જયશંકર કરતા સુંદરીના નામથી વધારે જાણતા છે. અને અહીંયા આપણો પાઠ એ પૂરો થઈ જાય છે. અહીંયા પાઠની અંદર એ બતાવેલું છે કે લેખક છે એ પુરુષ હોવા છતાં આટલો સરસ સ્ત્રીનો અભિનય કરતા કેવી રીતે શીખી ગયા? શીખી તો ગયા, પણ પાછો ન્યાય પણ એટલો સરસ રીતે આપે છે, બરાબર, કે જે આખી દુનિયામાં, મતલબ કે એના નાટકો છે પ્રચલિત પામતા ગયા. અને અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. હોમવર્ક આપેલું છે, હોમવર્ક લખી નાખજો.